ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થીઓ જય શ્રી કૃષ્ણ ચલો આગળ તમે પાઠ નંબર બે ભણ્યા હતા ને હવે આપણે ભણીએ પાઠ નંબર ત્રણ એડવાન્સ ફ્યુચર ઓફ વર્ડ થ્રી વર્ડનું ટૂંક નામ છે આવું શું છે વર્ડ એનું ફૂલ ફોર્મ શું છે માઇક્રોસોફ્ટ વર્ડ બરાબર મેં નોટમાં તમને લખાવ્યું જ હતું ને કે વર્ડનું ફૂલ ફોર્મ શું પૂરું નામ શું તો માઇક્રોસોફ્ટ વર્ડ તો ચાલો આજે આપણે જાણીએ માઇક્રોસોફ્ટ વર્ડમાં ક્લિપકાર્ટ મેનુ બરાબર જુઓ ક્લિપકાર્ટ મેનુ કેવું હોય જો દેખાય છે બધાને ચિહ્ન બાજુમાં છે જ તે તો ક્લિપકાર્ટ મેનુ શેમાં ઉપયોગ થાય તો ક્લિપકાર્ટ મેનુ માઇક્રોસોફ્ટ વર્ડ આપણે જ્યારે ઓપન કરીએ ને ત્યારે આપણે કોઈ પણ ચિત્ર જેમ કે ધારો કે આ આપણું સ્ક્રીન છે બરાબર હવે આપણે આ ચિત્ર લાવું છે બરાબર તો આ ચિત્ર લાવવા માટે આપણે કયા મેનુનો ઉપયોગ કરીશું ક્લિપાર્ટ મેનુ તો ક્લિપ આર્ટ મેનુમાં પહેલાં શું કરવાનું છે તો ક્લિપાર્ટ મેનુ ઓપન કરવા માટે આપણે કમ્પ્યુટર પર ઇન્સર્ટ મેનુ પર ક્લિક કરવાનું છે જુઓ અહીં આગળ છે ને હોમની બાજુમાં ઇન્સર્ટ ઇન્સર્ટ મેનુ પર ક્લિક કરશો ને તો અહીં આગળ જ ક્લિપાર્ટ મેનુ ઓપન થશે ત્યાં આપણે ક્લિક કરવાનું છે તો આવી સ્ક્રીન આપણે ખુલશે બરાબર તો સ્ક્રીન ઉપર આપણે સર્ચ ફોર શું લખીએ છીએ કોમ્પ્યુટર આપણે કોમ્પ્યુટર લખીને ગો ઉપર ક્લિક કરીશું તો કોમ્પ્યુટરના તમામ ચિત્રો નીચે આવી જશે બરાબર ધારો કે આપણે આ ચિત્ર જોઈએ છે તો આ ચિત્ર સ્ક્રીન પર આપણે આવી જશે જુઓ અહીંયા છે જ તેને તો ફ્લિપકાર્ટમેનો ઉપયોગ શું કે આપણે ડોક્યુમેન્ટમાં ચિત્ર દાખલ કરી શકીએ ગમે તે ચિત્ર આપણે જોઈએ ધારો કે મને ટાઈગરનું ચિત્ર જોઈએ તો આપણે અહીંયા શું લખવાનું ટાઈગર પછી ગો આપીશું તો નીચે બધા ટાઈગરના ચિત્ર આવશે જે પસંદ આવે એ આપણે પેજ પર લાવી શકીએ છીએ બરાબર તો ડોક્યુમેન્ટને ચિત્ર દાખલ કરવાની સુવિધા આપી શકે છે ક્લિપકાર્ટના ઉપયોગથી તમે ડોક્યુમેન્ટમાં ચિત્ર દાખલ કરી શકો છો બરાબર તમે વિવિધ પ્રકારના બી ચિત્રો સંગ્રહ કરવામાં આવીએ છે બરાબર સમજ પડીને વિદ્યાર્થીઓ કે ક્લિપકાર્ટનો ઉપયોગ શું તો આપણે ગમે તે ચિત્રો કોમ્પ્યુટરમાં લાવી શકાય બરાબર છે તો ચલો હવે આપણે જોઈશું પાના નંબર ઓગણપચાસ એમાં છે વડાટ દેખાય છે વિદ્યાર્થીઓ વડાટ તો વડાટનો ઉપયોગ શું તો આપણે કોઈપણ લખ આપણે લખાણ લખ્યું ધારો કે મેં લખ્યું છે ઇટ્સ માય કોમ્પ્યુટર કોમ્પ્યુટરમાં લખ્યું છે ઇટ્સ માય કોમ્પ્યુટર બરાબર તો આપણે કોમ્પ્યુટર કોમ્પ્યુટર આપણા સિમ્પલ દેખાય છે તમને વિદ્યાર્થીઓ તો હવે આપણે આને સ્ટાઇલ આપી છે કલર ચેન્જ કરવો છે અને એને ઇફેક્ટ આપી છે સ્પેશિયલ ઇફેક્ટ આપી છે બરાબર તો આપણે કયા વિકલ્પનો ઉપયોગ કરીશું તો વર્ડ તો વર્ડ આર્ટ આપણે કોમ્પ્યુટરમાં સેવામાં આવે તો ઇન્સલ્ટમેન ઉપર રિબન પર ઇન્સર્ટ ઇન્સલ્ટમેન ઉપર ક્લિક કરીશું તો ત્યાં આગળ સાઈડ ઉપર વિકલ્પ હોય છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું આપણે ક્લિક કરીશું ને તો આવો એક પ્રોગ્રામ ઓપન થશે જુઓ દેખાય છે બધાને વિદ્યાર્થીઓ તો આપણે ગમે તે ચિત્ર પસંદ કરી શકીએ છીએ બરાબર તો ધારો કે મેં આ ચિત્ર પસંદ કર્યું જુઓ તો આના પર ક્લિક કરીશું તો આપણને આવું ચિત્ર આવી જશે બરાબર તો વિવિધ પ્રકારના કલર્સ સ્ટાઇલ ફોન કલર ફોન્ટ સાઇઝ વગેરે ચેન્જ કરવા માટે આપણે વડાટનો ઉપયોગ થાય છે જુઓ અહીંયા લખ્યું છે કે ડોક્યુમેન્ટને આકર્ષક બનાવવા માટે વડાટનો વિકલ્પ વિકલ્પના ઉપયોગથી ટેક્સને આકર્ષક બનાવી શકાય છે વડાટમાં ટેક્સ્ટની સાઇઝ કલર ઉપરાંત સ્પેશિયલ ઇફેક્ટ આપી શકાય છે બરાબર વિદ્યાર્થીઓ હવે આપણે બધાને ખબર પડી ગઈ ને કે વડાટનો ઉપયોગ શું તો આપણે સ્ટાઇલ ટેક્સ્ટ સાઈઝ કલર બધાને ઇફેક્ટ આપવા માટે કયા કયા વિકલ્પનો ઉપયોગ થાય તો વડાટ બરાબર ચલો હવે આપણે જાણીશું ફોર્મેટિંગ વડા આર્ટ ફોર્મેટિંગ ધ વડાઆર્ટ બરાબર તો વડાટને ટે જો આમાં લખ્યું છે ફોર્મેટિંગમાં ટેક્સ્ટ વડાટમાં સોરી વડાટમાં ટેક્સ્ટનું ફોર્મેટ જેમ કે ટેક્સ્ટના કલર ફોન્ટ સ્ટાઇલ ફોન્ટ સાઇઝ આઉટલાઇન કલર વગેરે બદલી શકાય છે આ માટે ટેક્સ્ટ સિલેક્ટ કરેલી સિલેક્ટ કરી તેના પર રાઇટ ક્લિક કરો બરાબર તો આમાં શું શું કરવાનું છે તો ઇટ્સ માય કોમ્પ્યુટર લખ્યું છે ને તો પહેલા એને શું કરવાનું છે સિલેક્ટ કરવાનું છે તો માઉસનું આપણે ડાબું બટન દબાવીને આર સુધી ખસેડવાનું છે બરાબર આ થી આર સુધી ખસેડશું ને તો ઇટ્સ માય કોમ્પ્યુટર સિલેક્ટ થઈ જશે સિલેક્ટ કરીને આપણે માઉસનું જમણી બાજુનું બટન દબાવવાનું છે બરાબર જમણી બાજુનું બટન દબાવશો એટલે આવો એક ડાયલોગ બોક્સ ઓપન થશે જેમાં લખ્યું છે કટ કોપી પેસ્ટ એડિટેક્સ પછી ક્રોપિંગ ઓર્ડર હાઈ ઓર્ડર પછી હાઈપલિંક બરાબર એની નીચે છેલ્લો ઓપ્શન છે ફોર્મેટ વર્ડ આર્ટ તો આપણે ફોર્મેટ વર્ડ આર્ટ પર શું કરવાનું છે ક્લિક કરવાનું છે બરાબર ક્લિક કરશો એટલે જુઓ પાના નંબર છે પચાસ એના ઉપર જો એક ડાયલોગ બોક્સ દેખાય તમને આવું ઓપન થશે એના પર ક્લિક કરશો ને એટલે ઓપન થશે બરાબર એમાં કલર્સ એન્ડ લાઇન લેઆઉટ કલર એન્ડ લાઈન સાઈઝ લેઆઉટ પિક્ચર ટેક્સ બોક્સ ઓલ ટેક્સ બરાબર તો આમાં આપણે શું કરી શકીએ કે આપણે કલર્સ ચેન્જ કરી શકીએ સાઇઝ ચેન્જ કરી શકીએ લેઆઉટ ચેન્જ કરી શકીએ અને ઇફેક્ટ આપી શકીએ બરાબર લખાણને શું આપી શકીએ ઇફેક્ટ તો આપણે બધું જ એક એક ડાયલોગ બોક્સમાં જ આપણે કરી શકીએ એ બધું સિલેક્ટ થઈ જાય એટલે આપણે ઓકે આપીશું તો આપણો લખાણનો કલર્સ અને ઇફેક્ટ ચેન્જ થઈ જશે જો અહીંયા આગળ દેખાય છે વિદ્યાર્થીઓ ચેન્જ થઈ જાય એટલે આપણે આપણું જે આપણે મન ગમતું પસંદ ને સાઈઝ અને ઇફેક્ટ આપણી ચેન્જ થઈ ગઈ બરાબર છે બસ જો વિદ્યાર્થીઓ ખબર પડી કે ને વિદ્યાર્થીઓ ચલો હવે આપણે શું કરવાનું છે વડાટમાં ટેક્સ્ટ રોટેડ કરવું છે બરાબર તો હવે આપણે આને ટેક્સ્ટને રોટેડ કરવું છે એટલે આપણે આ ચિત્રને ઊંધું અરે આ જે લખ્યું છે ને ઇટ્સ માય કોમ્પ્યુટર એને આડું કરવું છે ઊંધું કરવું છે છતું કરવું છે ત્રાસું કરવું છે બરાબર તો કયા વિકલ્પનો ઉપયોગ થાય વડા બરાબર તો એ ફોર્મેટિંગ ફોર્મેટ જો ધારો કે આપણે રિબન પર ફોર્મેટ ફોર્મેટ પરનું આપ્યું હશે બરાબર તો એમાં શું લખ્યું હશે ફોર્મેટ વડાટ બરાબર એમાં આપણે રોટેટ રોટેડ વિકલ્પ આપ્યો હશે જો વો અહીંયા આપ્યો છે ને રોટેડ બરાબર રોટેશન અહીંયા લખ્યું છે ફોર્ટી ફોર્ટી ફાઈવ ડિગ્રીમાં ફેરવવું છે બરાબર તો ઇટ્સ માય કોમ્પ્યુટર ફોર્ટી ફાઈવ ડિગ્રીમાં ફેરવવું છે તો જો આવું નીચે લખ્યો છે ને એવી રીતે ફેરવાઈ જશે બરાબર એવી રીતે રોટેડ થઈ જશે તો વડાટ રોટેડનો ઉપયોગ શું તો આપણે આપણે લખાણ ગમે તે રીતે રોટેડ કરી શકીએ છીએ બરાબર હવે આપણે જાણીશું વડા ટેક્સ્ટ ચે ચેન્જ કરવા બરાબર તો આપણે રિબન પર ફોર્મેટ મેનુ આપેલું જ હશે બરાબર એમાં આપણે ચેન્જ શેપ લિસ્ટ પર ક્લિક કરીશું જો આવી રીતે વધુ આવું એક ચિત્ર આપેલું જ હશે એની બાજુમાં જો અહીંયા કરી સે સેપ ફિલ સેપ આઉટલાઈન અને ચેન્જ શેપ તો ચેન્જ શેપ સેપ પર આપણે ક્લિક કરશું એટલે જુઓ આવું એક ડાયલોગ બોક્સ ઓપન થશે બરાબર છે સમજ પડી ને વિદ્યાર્થીઓ આવું એક ડાયલોગ બોક્સ ઓપન થશે તો પહેલાં આપણે શું કરવાનું છે તો ઇટ્સ માય કોમ્પ્યુટરને સિલેક્ટ કરવાનું છે બરાબર આથી માંડીને આ સુધી આપણે સિલેક્ટ કરવાનું છે સિલેક્ટ કરશું એટલે જે આવો ડાયલોગ બોક્સ ઓપન કરે છે ધારો કે મારે આ ડાયલોગ બોક્સ પર ક્લિક કરશો એટલે આવી ઇફેક્ટ આવી જશે બરાબર એની શેપ શું થશે ચેન્જ થઈ જશે હવે મારે આખું રાઉન્ડમાં લાવવું છે બરાબર તો એને આપણે અહીંયા ક્લિક કરીશું તો જો આવું રાઉન્ડ ઉપર આવી જશે દેખાય છે ને વિદ્યાર્થીઓ તમને શેપ ચેન્જ થાય બરાબર તો વર્ડ આર્ટમાં આપણે શેપ ચેન્જ બી કરી શકીએ બરાબર આપણે વર્ડ આર્ટમાં કલરને કલર ચેન્જ કરી શકીએ છીએ ટેક્સ્ટને રોટેટ કરી શકીએ છીએ ટેક્સ્ટને શેપ ચેન્જ કરી શકીએ છીએ આકાર આપી શકીએ છીએ ઇફેક્ટ આપી શકીએ છીએ આપણે વડાઆર્ટમાં બધી જ રીતે ટેક્સ્ટને આપણે ઇફેક્ટ આપી શકીએ છીએ બરાબર સમજ પડી ગઈ ને વિદ્યાર્થીઓ જય શ્રી કૃષ્ણ